विद्यार्थी मित्रों मनसा दर्जी श्री सरस्वती शिशु मंदिर प्राथमिक शाला खैरालवती आप सभी हार्दिक स्वागत करें। आज आप धोरण त्रण की अंदर विषय है कलशोर और कलशोर में पाठ चाली रो कोटला टके टम एनु भाग आज जुड़े पांच पाठ की अंदर आप आ रीते आए थे पाठ्य पुस्तक अंदर मोटे थी गाओ आप रिमझिम रिमझिम गीत गायु अभिनय करो तो पाठ्यपुस्तक अंदर अभिनय करो ये आवे छे पेज नंबर 24 छे। पेज नंबर 24 पर लखेलु छे कि अभिनय करो तो विद्यार्थीओ अत्यारे वरसाद पड़ी रह्यो होय एवं तमारे ध्यानमां छे कि अत्यारे वरसाद पड़ी रह्यो छे आने चोमासानी ऋतु छे तो वरसाद तो पड़तो होय छे तो विद्यार्थीओ अत्यारे वरसाद पड़ी रह्यो छे एवं धारो त्यारबाद वर्गखंडनी बहार जे પોતપોતાના ખોબામાં વરસાદના ફોરાને ઝીલીને લઈ આવતા હોય તેવો અભિનય કરો જાણીને વરસાદ પડી રહ્યો છે બધા અહીંયા અત્યારે તો વર્ગખંડમાં તમે છો નહીં પરંતુ ઘરે અત્યારે તમે ઘરમાં છો તો બહાર જઈ અને આમાં કે જાણે તમે ખોબામાં ફોરા ઝીલ્યા હોય તો તમારે અભિનય કરવાનો છે એ પછી છે સૂરજના તડકો ન હોય અને વાદળા હોય સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડે છે અને તમને કેવું લાગે છે કે કેવો દેખાય છે તો સૂરજનો તડકો ન હોય અને વરસાદ પડતો હોય ત્યારે એ કેવો દેખાય છે તો આપણે જોતા હોય છે કે જ્યારે લગભગ તો કેવું હોય છે કે વરસાદ પડતો હોય ત્યારે સૂરજનો તડકો હોતો નથી કોઈ વાર એવું બને છે કે વરસાદ અને સૂરજનો તડકો બંને સાથે હોય છે તો ન હોય ત્યારે કેવો દેખાય છે જાણે ઉપરથી ફુવારો છૂટ્યો હોય કે નળ ટપકતો હોય એવું આપણને લાગે છે પ્રવૃત્તિ એના પછીની છે વાદળા હોય સૂર્ય વાદળાની પાછળ ટંકાયેલો હોય વાદળ હોય અને સૂરજ હોય એ વાદળની પાછળ ટંકાઈ ગયો હોય અને આછો આછો તડકો આવતો હોય ત્યારે ફોરા પડે એ તમને કેવા દેખાય છે સૂરજ આછો આછો દેખાતો હોય અને વરસાદના ફોરા પડતા હોય ત્યારે કેવા દેખાતા હોય છે તો એ મોતી બિંદુ પડતા હોય એવા આપણને લાગતા હોય છે બંને માંથી ક્યારે ફોરા હશે છે એવું લાગે છે તો તો હવે તમે ફોરા પણ જેવું હસો ને તો ફોરા તો બંને માંથી કયા ફોરા હસતા હોય તમને લાગે છે અને તમે પણ એના જેવું હસો ને તો મોતી બિંદુ જેવા ફોરા હસતા હોય એવું આપણને લાગે છે ને આપણે પણ ફોરા હસતા હોય એવું હસવાનું છે એ પછી છે સરખા અક્ષર વારંવાર આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખો સરખા અક્ષરો આવતા હોય એવા શબ્દો આપણે કવિતામાંથી શોધીને લખવાના છે અને આવા શબ્દો બીજા પણ આપણે લખવાના છે અને મોટેથી બોલવાના છે આપણે કવિતા ગાઈ હતી તો આપણને કવિતામાંથી ખબર છે કયા કયા શબ્દો સરખા આવતા હોય એવું આપણને લાગે છે તો અલગ મલગ અલગ મલગ એ રીતે આવે છે કવિતાની અંદર એક અલગ મલગ બીજો શબ્દ આવે છે રિમઝિમ પછી જળહળ જળહળ કવિતાની અંદર આ રીતે શબ્દો સરખા આવે છે અલગ મલગ રિમઝિમ રિમઝિમ જળહળ જળહળ મરક મલગ એ પછી આવે છે તરસી વરસી એ આપણી સાથે બનાવે એવા બીજા શબ્દો પણ આપણે બનાવી શકીએ તરસી વરસી આગળ પાછળ વર ગળ નરમ ગરમ નકો નુકસાન તો વિદ્યાર્થી મિત્રો આ એક સરખા શબ્દો આપણે અત્યારે આમાં લખ્યા છે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લખવાના છે પછી સાથે બોલીએ તો પાઠ્યપુસ્તકની અંદર સાથે બોલીએ તો આ શબ્દોનું તમારે મોઢેથી બોલવાના છે ઝાંઝરિયા રિમઝિમ અલગ મલગ જળહળ અને મરક મરક તો આ રીતે તમારે આજે ઘરે અભ્યાસ કરવાનો છે અત્યારે પાઠ્યપુસ્તકમાં બીજું પેજ નંબર 25 જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો પાના નંબર 25 પાઠ્યપુસ્તકની અંદર જેમાં ગૃહ કાર્ય આ રીતે લખેલું છે કવિતામાંથી જે ટુકડો ગાવાની સૌથી વધુ મજા આવી હોય તે તમારા ઘરના સભ્યોને સમજાવો
સંભળાવો રિમઝિમ રિમઝિમ કવિતા આપણે ગાઈ. એમાં તમને કઈ આખો ફકરો તમને ગમ્યો છે જે વાંચવા ગાવાનો, જે ગમ્યો હોય તમારે લખવાનું. રિમઝિમ રિમઝિમ બરસી ફોરા ધરતી પર તો આવ્યા છે, તો એમાંથી તમને જે ગમતો હોય એ ફકરો તમારા ઘરના સભ્યો સામે ગાવાનું છે ને અંદર સંભળાવવાનું છે. એ પછી જે એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવું. તો આ રીતે અલગ અલગ વાક્યો આપેલા છે. મેં તળાવમાં ચાર બતક જોયા, ચાર એટલે એક કરતા શું થાય એક વધુ. તો મેં તળાવમાં ચાર બતક જોયા તો આપણે શું લખવું પડે એમાં, વધુ. ચાર છે એટલે એક કરતા વધુ છે. વાંદરાને કેળા ભાવે છે, એક હોય તો વાંદરું કહેવાય, પરંતુ એકથી વધારે હોય તો આપણે વાંદરા કહીએ છીએ, અને એક હોય તો કેળું અને વધારે હોય તો આપણે કેળા કહીએ છીએ. તો વાંદરાને કેળા ભાવે છે એટલે એક કરતા એ વધુ છે. એ પછી પાણીમાં બતક તરતું હતું, બતક એક જ બતક કરવો છે અને એ પણ તરતું હતું. તો પાણીમાં બતક તરતું હતું એ એક જ છે, એ વધુ છે નહીં, તો આપણે લખીશું એક. એ પછી ઝાડ પર વાંદરો બેઠો હતો, ઝાડ પર વધારે હોય તો વાંદરા કહેવાય, પરંતુ એક જ કયું છે, ઝાડ પર વાંદરો બેઠો હતો એટલે વધારે હોય તો આપણે બેઠા કહીએ કે વાંદરા બેઠા હતા, પરંતુ આ એકનો ઉલ્લેખ કરે છે તો એક લખીશું. ઝાડ પર વાંદરો બેઠો હતો એટલે કે એક વાંદરો બેઠો હતો. ગામમાં ઘણા ઢોર હોય છે, ગામમાં ઘણા, ઘણા એટલે એક કરતા વધુ થાય તો વધુ. વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે એક અને એકથી વધુ હોય ત્યાં દર્શાવ્યું. જુઓ, વાંચો અને સરખાવો. તો 25 પેજ નંબર પર આ રીતે ચિત્ર આપેલું છે, તેમાં એક વૃક્ષ પર એક કાગડો બેઠો છે અને બીજા ચાર કાગડા છે. તો એક કાગડો બેઠો છે, ઉદાહરણ તરીકે એક હોય તો શું કહીએ આપણે, એક એટલે કાગડો કહેવાય, અને એક કરતાં વધુ હોય તો શું કહીએ આપણે, કાગડા કહેવાય. તો એક છે એટલે એક કાગડો લખ્યો, અને એક કરતા વધુ છે એટલે કે કાગડા કહેવાય. આ એક કાગડો અને આ એક કરતા વધુ ચાર કાગડા છે એટલે આપણે કાગડા કહ્યું. તો અત્યારે આપણે પેજ નંબર 25 પર બીજી પ્રવૃત્તિ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ટોપલીમાં એક ઈંડું છે, આ ટોપલી છે અને એની અંદર કેટલા ઈંડા છે, એક. તો એક હોય તો આપણે શું કહીએ, ઈંડું કહેવાય. શું કહીએ, એક હોય તો ઈંડું, અને એક કરતા વધારે હોય તો આપણે ઈંડા કહીશું. અને આ જે માળો છે એ માળાની અંદર સડેકડા રૂપેલો માળો છે, એમાં ત્રણ ઈંડા છે, એક બે ત્રણ. તો એ ત્રણ હોય તો આપણે ઈંડું ના કહેવાય, ત્રણ હોય તો આપણે ઈંડા કહીએ. એક હોય તો ઈંડું, અને એક કરતાં વધારે હોય ત્યારે આપણે ઈંડા કહીએ. એ જ રીતે છોકરીના હાથમાં ભમરડો છે, તો છોકરીના હાથમાં એક ભમરડો છે ત્યારે આપણે એક હોય તો ભમરડો લખાય. છોકરીનું ચિત્ર છે એની અંદર એક આ રીતે ભમરડો છે, અને અહીંયા એક કરતા વધારે ભમરડા છે તો આપણે શું લખીએ, વધુ હોય તો ભમરડા. એ જ રીતે અહીંયા તો એક હોય તો ફુગ્ગો, અને એક કરતા વધારે હોય ત્યારે શું કહીએ છીએ, ફુગ્ગા કહીએ છીએ. તો આ પણ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 26 પર સાચા વાક્ય સામે ખરાની નિશાની કરો. અહીંયા કેટલા માટલા છે, બે માટલા છે. અહીંયા લખે છે અહીં બે માટલું છે, અને અહીં બે માટલા છે. એક કરતાં વધુ હોય ત્યારે આપણે શું કહીએ છીએ, એક હોય તો માટલું, અને એક કરતાં વધારે હોય ત્યારે આપણે માટલા કહીએ છીએ. તો સાચાની સામે આપણે ખરાની નિશાની કરવાની છે, તો અહીંયા કરીશું. અહીંયા છે ત્યાં ત્રણ ચકલીઓ છે, ત્યાં ત્રણ ચકલીઓ છે, અને ત્યાં ત્રણ ચકલી છે. એક હોય તો ચકલી, અને એક કરતાં વધુ હોય તો ચકલીઓ કહીએ છીએ, એટલે ખરાની નિશાની આપણે અહીંયા કરીશું. એ પછી છે ચાર વાંદરા છે, અને ચાર વાંદરું છે. એક હોય તો વાંદરું, અને એક કરતાં વધારે હોય ત્યારે શું કહેવાય, વાંદરા, એટલે આપણે ખરાની નિશાની અહીંયા કરીશું. હવે મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું. મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું. તો બંનેમાં મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપ્યા, પુસ્તકો ભેટમાં આપ્યા, અને મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું. જેટલા આપ્યા હોય એ આપણે ખરા કરવાના રહેશે. પપ્પાએ કેટલા પુસ્તકો આપ્યા છે, તો એક પુસ્તક આપ્યું હોય તો આપણે અહીંયા લખીશું એક પુસ્તક ભેટમાં આપ્યું.
મેં તળાવમાં બતક જોયા અને મેં તળાવમાં બતક જોયું, એક જોયું હોય તો આપણે એક પર ખરું કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેજ નંબર છે 26 એના પર તમારે આટલો જે ક્રમ છે એ ભરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર આપણે 26 પેજ નંબર સુધી ભરવાનું રહેશે. વિડીયો જોઈને આનો અભ્યાસ